सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णे इन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल सकल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ ષો નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રાણુ સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું અને તરંગ પચીસ એમાં કથા લખે છે સદગુરુ મુક્તાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવે છે ભગવાન શ્રીહરિ માંગરોળમાં છે અને માંગરોળની અંદર અનેકા અનેક ભક્તોને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે નોતી દીઠી નોતી સાંભળી એવી રીત આ પૃથ્વી ઉપર પ્રગટાવે છે પૂજ્ય સુરત સ્વામીએ પૂર ત્રીજાની તરંગ પચીસ ની ઓગણીસ કડી સુધીની કથા કરેલી હતી પરંતુ થોડી એક પાછળની કડી યાદ કરવા જેવી જે હતી સ્વામીએ કથા દરમિયાન પણ કીધું હતું પૂજ્યપાદ ગુરુજીએ ગયા વર્ષના દિવાળીના ઉત્સવમાં અક્ષરધામનું વર્ણન અક્ષરધામના સુખનું વર્ણન એની ઉપર જ કથા કરી હતી ત્યારે આ કડીને વારે વારે પૂજ્ય ભજન સ્વામી પાસે ગૌરાવી હતી અને આ કળી એ કથાની શરૂઆતથી માંડીને પૂર્ણ થતા સુધી પાંચ દિવસની કથા દરમિયાન નિત્ય ગવાતી હતી ગઈ દિવાળીમાં એ કડી મોઢે કરવા જેવી છે હૃદયમાં રાખવા જેવી છે તો અહીં આગળ આધારંદ સમીર લખે છે મુક્તાનંદ સમી ઉત્તમ રાજાને માંગરોળની કથા સંભળાવે છે તરંગ પચીસની શરૂઆતની અંદર કથા એમ આવી હતી કે સુમંગલા નામનું સ્થાનક છે પુરુષના હૃદયને વિશે ત્યાં આગળ ચિદાનંદનો સાગર છે એના હૃદય કમળને વિશે ત્યાંથી બે રસ્તા પડે છે એક ચિદંશ અને એક આનંદ અંશ ચિદંશ બાજુ જે જાય છે એને તેજ સિવાય બીજી કોઈ પ્રાપ્તિ થતી નથી અને આનંદ અંશ બાજુ જાય છે એને પરબ્રહ્મની મૂર્તિની પ્રાપ્તિ થાય છે પછીથી એનાથી ઉપર જતા જતા વૈકુંઠ આદિ લોક આવ્યા શ્વેત વૈકુંઠ કૈવલ્ય વૈકુંઠ અને ત્યાર પછી ચિદાકાશ એની પ્રાપ્તિ સમાધિવાળા ભક્તોને થતી ચિદાકાશ એટલે અક્ષર બ્રહ્મ ચિદાકાશ એટલે વચનામૃતમાં તેજનો રાશિ તેજનો પૂંજ ચૈતન્યનો રાશિ આવા શબ્દો જે એક રસ પરિપૂર્ણ બ્રહ્મ એ જે શબ્દો વપરાયા છે વચનામૃતમાં એ ચિદાકાશ માટે વપરાયા છે ચિદાકાશ એટલે અક્ષરધામ અક્ષરધામ જે તેજ રૂપ છે ભગવાનની મૂર્તિનું તેજ એ ચિદાકાશ છે એ ભગવાનનું ધામ કેવું છે તો એનું વર્ણન આવ્યું હતું કથામાં કે જેવી રીતે આખી પૃથ્વી કાચની હોય અને પૃથ્વી ઉપર જેટલા પદાર્થ માત્ર છે બધા કાચના હોય ઝાડવા મનુષ્ય પશુ પક્ષી આકાશમાં જેટલા તારાઓ છે એટલા સૂર્ય હોય અને સૂર્યનો પ્રકાશ એ કાચની પૃથ્વી પર પડતો હોય તો એ કેવું હોય એ કલ્પના કરીને મને અને તમને સમજાવવા ભગવાન શ્રીહરીએ પ્રથમના બારમા વચનામૃતમાં અક્ષરધામ કેવું છે મુક્તાનંદ મુક્તાનંદસોઈના પ્રશ્નમાં આ વાત સમજાવી છે અને અહીં આગળ પણ આધારાનંદ સ્વામીએ લખી છે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને સમાધિવાળા ભક્તોને જે દેખાતું એ લખ્યું છે પૂજ્ય સુરત સ્વામીએ દ્રષ્ટાંત દીધું હતું કે આ ઝુમ્મરની અંદર આ લાઈટ છે અને આજુબાજુમાં કાચ છે તો કેવું શોભે છે તો કલ્પના કરો કે આખી પૃથ્વી કાચની હોય આખી પૃથ્વી કાચની હોય પૃથ્વી પરના તમામ પદાર્થો કાચના હોય મહારાજે આજથી બસો વર્ષ પહેલાં દ્રષ્ટાંત દીધું એક કેવું દ્રષ્ટાંત છે ભગવાન શ્રીહરિના એક એક એક્ઝામ્પલ આ પૃથ્વી પરના આજ સુધીના જેટલા વક્તાઓ થયા છે અને થશે એની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્વોપરી જો કોઈ વક્તા થયા હોય અને રહેવાના હોય તો એ ભગવાન સ્વામિનારાયણ છે બધા જ એના એક્ઝામ્પલો અજોડ વચનામૃતની અંદર જે જે તમે દ્રષ્ટાંત વાંચો એ દ્રષ્ટાંતો એવા સહેલાઈથી ઊંચામાં ઊંચી શાસ્ત્રોની વાતોને સહેલામાં સહેલી રીતે જો કોઈ પીવડાવી શક્યું હોય આ પૃથ્વી પર તો એ ભગવાન સ્વામિનારાયણ છે સહેલામાં સહેલી રીતે ગામડાના ખેડૂતને પણ માયાના સ્વરૂપ સમજાવી દીધા અભન માણસોને પણ મૂર્તિમાં જોડાવાની રીતો બતાવી દીધી પ્રાણનો નિરોધ થાય કે ન થાય પણ ચિત્તનો નિરોધ કરીને મૂર્તિમાં જોડી દીધા આ ભગવાન શ્રીહરિની બહુ સહેલી રીતો હતી તો મહારાજ એવા દ્રષ્ટાંતો દઈને ધામ સમજાવ્યું કડી બહુ સરસ છે મોઢે કરવા જેવી છે માટે કડીથી કથા લઉં છું આનંદ આનંદ દુઃખ કો નહીં લવલે સતિહા आनन्दनन्दनन्त दुःख को नहि लवले सतिहा हरिजन ध्यानि कहा आत् जातनि जगरहि जिमि हरिजन ध्यानि कहा आत् जातनि जगरहि जिमी દુઃખ કો માંગરોળની અંદર જે ભક્તો સમાધિમાં જાય છે અને છેલ્લે આધારાદી ચક્રોને ભેદીને અષ્ટાવરણ થી પર તમામ મહાપુરુષ મહામાયા એનાથી પણ પર જે ચિદાકાશ છે ત્યાં પહોંચી ગયા અક્ષર ધામ છે ત્યાં પહોંચી ગયો આત્મા કેવું છે આનંદ આનંદ અને આનંદ જ છે દુઃખનો ત્યાં લેસ પણ નથી સુખ સુખ સુખના દરિયા નહીં સુખ ને સુખ ના દરિયા છે ત્યાં તો હું વારે વારે ચોસઠ પદીના પદ ને ગાઉ છું એ સુખ કેવું છે અનંત મુક્ત જ્યા આનંદ ભર્યા રે છે પ્રભુજી ની પાસે સુખ સુખ જિયા ના દરિયા તિયા વસી રહ્યા વાસ રે તેજ તેજ જીયા તેજ અંબાર તેજોમય તન તેના રે જિયા સરવે આકાર સુ કહિયે સુખયેના રે તે તેજ મદ્યે સિંહાસન શોભે તિંયા બેઠાયા વિના શિરે સુખ સુખ જ્યાં સુખ ના દરિયા ત્યાં વસી રહ્યા વાસરે એ અક્ષરધામની અંદર સદાય સુખ છે સમાધિ વાળા ભક્તો ધામમાં પોતાના ઘરની જેમ આવતા જતા હોય છે જેવી રીતે આપણે આપણા ઘરમાંથી રોજ આવીએ જઈએ કાંઈ કોઈને પૂછવું પડે ઘેર જવું હોય તો કોઈને પૂછવું પડે ઘરની બહાર જવું હોય તો કોઈને પૂછવું પડે એમ આ ભક્તોને ભગવાનની કૃપાથી એવી સમાધિ થઈ કે અક્ષર ધામની અંદર જ્યારે ઈચ્છા કરે ત્યારે જાય અને જ્યારે ઈચ્છા કરે ત્યારે પાછા આવે આવું કરવા લાગે વિવિધ પ્રકારના પુષ્પહારને કેસર મેળવેલું મલ્યાગર ચંદન હાથમાં લઈને અનંત મુક્તો ત્યાં ઊભા હોય છે આ લોકો એવું જોતા કે ત્યાં અનંત મુક્તો વિવિધ પ્રકારનું મલ્યાગર ચંદન પુષ્પહાર આ બધું લઈને ભગવાનની સેવામાં ઊભા હોય અંત્યનું આડત્રીસમું વચનામૃત અનંત કોટી મુક્તો નાના પ્રકારના ઉપચારોએ કરીને પુરુષોત્તમ નારાયણની સેવા કરે છે મુક્તોના સેવ્યા થકા ભગવાન માં બિરાજમાન છે અખંડ પૂજા થતી હોય છે તેનો અંત આવતો નથી આવું બધું સમાધિ વાળા ભક્તો જોતા સો સબ દેખત હરિજન જાય કહેવત હે ઈહા આઈ કે તાઈ કબહો સત જો નહી દોરાત કબો સતરા ભક્ત રહત પ્રભુ સુખ કર પૂરા ભક્ત રહત પ્રભુ સુખ કર પૂરા આવી બધી દિવ્યતાને સમાધિમાં ગયેલા ભક્તો ત્યાં જોતા અને પછી ત્યાંથી આવીને એ વાત સૌને કહેતા અને વળી ક્યારેક કોઈ ભક્ત સો યોજન જેટલો દૂર રહેતો હોય તો પણ સુખકારી પ્રભુ તેને પ્રગટ પ્રમાણ ત્યાં જઈને નિસંદે દર્શન આપતા સમાધિમાં જે ભક્તો જતા એ અહીં આવીને વાત કરતા કે અમે તો આવું જોયું વાત એવી છે આ તો અનુભવનું છે જેને અનુભવ્યું નથી એને સીધું જ એમ લાગે ગબગોળો લગાવ્યો કોને ખબર કે ક્યાંય ગયા છે સાચા ને સો ગના નથી મોગા થયા મહારાજ ખોટા ને વળી ખોડતા મળે તે આજ સોંઘા ગણા નથી મોંઘા થયા મહારાજ ખોટા ને વળી ખોળતા ન મળે તે દી કે આજ ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે એને તો ના મળે આજે અર્ચા સ્વરૂપે હોય તોય ના મળે અને દિવ્ય ભૂમિમાન દેવ ભૂમિમાન હિમાલયમાં જાય તોય ના મળે અને તીર્થોની અંદર રખડી આવે તોય ના મળે ખોટો જ સિક્કો છે એને ક્યાંથી અનુભવ થાય ભગવાનનું કાર્ય ઘણી વખત હું આગળ પણ કથામાં કહી ચૂક્યો છું ભગવાન નિર્બાધ છે ભગવાનને જેને મળવું છે એને જ મળે છે ભગવાન માટે કોઈ દિવાલો આડી નથી કોઈ વ્યક્તિ ભગવાનને પોતાના પ્રેમી ભક્તને મળવામાં આડો આવી શકતો નથી મોટા મોટા સદગુરુઓના અનુભવ છે કે મોટા સદગુરુઓની ભેગા તમે રહેતા હોય તો મોટા સદ્ગુરુ અહીં હુંતા હોય ને તમે પાંચ ફૂટ દૂર પથારીમાં હોતા હો એક જ રૂમમાં ઊંઘી ગયા હો એક જ ઓરડામાં ને એક જ આશ્રમમાં ઊંઘી ગયા હો પણ મોટા પુરુષોને મહારાજ રાત્રે મળીને વાતો કરે એની અરે ગોઠડી કરે આપણે તો બાજુની અંદર એ તમારે એલાર્મ વાગતા હોય મોટા કાંઈ ખબર ના પડે ભગવાન યોગ નિંદ્રા આપી દે જેને મળવું છે એને જ મળે બાજુવાળો જાને હું અરે ઊંઘતા નહીં જાગતા મળી જાય ને તોય બાજુવાળાને ખબર ના પડે ભગવાન અને ભક્તનો સંબંધ બહુ અલૌકિક હોય છે જાગતા તમે તમે એની એની સામે બેઠા છો બાજુમાં બેઠા છો તો પણ ભગવાન અને ભગવાનના ભક્તના સંબંધની ખબર ઘાયલ ગાયલ જાને ઘાયલની ગતિ ઘાયલ જાને સુજાને સંસારી રે ગુણવંતો ગીરધારી મુક્તાનંદ સ્વામીએ કીધું ઘાયલની ગતિ ઘાયલ જાને મીરાબાઈએ પણ ગાયું છે એવું ગાયલ કી ગાતા ગાયલ જાને ઓર ન જાને કોઈ દર દરી મેં તો પ્રેમ દિવાની મેરો દર દને એ સુખને ચાખ્યું છે એને જ એ સુખની અનુભૂતિ થાય એવા પુરુષની અલૌકિકતાને જીવમાં સ્વીકારવાની જો આપણી હા પડે આ પુરુષ આ લોકના નથી એમ જો હા પડે તો એના અનુભવ આપણા ગળા હેઠે ઉતરે ગળા હેઠે ઉતરે તો એમાં હેત થાય એમાં હેત થાય એની વાત મનાય એની વાત મનાય તો એની કૃપા થાય એની કૃપા થાય તો જ એ જેને પામ્યા છે એ આપણને મળે ભગવાનને મળવા એને જે મળેલા હોય એને મળવું ભગવાનને પામવા એને જે પામેલા હોય એને પામવું ભગવાનને પ્રાપ્ત કરવા માટે એને એને જેને પ્રાપ્ત પ્રાપ્ત કર્યા છે કરવા ભગવાનને આધીન કરવા માટે ભગવાન જેને આધીન છે એને આધીન થવું આ જો જીવને આવડી જાય તો સહેલાઈથી બધું હા પડી જાય નહી તો જગત એવું જ છે જગતના જીવ એવા છે કે એને હા ન પડે પણ મોટા પુરુષો ભગવાનને એવા દિવ્ય સંતો ભક્તો આજે અનુભવે છે અનુભવતા અનુભવશે બધા આવીને વાતો કરે છે આપણને થાય તો મહારાજ આપણને કેમ તેજ ન બતાવે આપણે તેજ જોવું છે પણ ઘણી વખત મહારાજની ઈચ્છા ના હોય તો જે બતાવે ને એમાં સંતોષ રાખો વડતાલ આધારાનંદ સ્વામી મહારાજ ને કે મહારાજ અક્ષરધામ ને વિશે તમે કહો છો કે આખી પૃથ્વી કાચની હોય અનંત સૂર્ય હોય અનંત સૂર્ય ને ચંદ્ર એના જેટલો પ્રકાશ હોય અને તમારી મૂર્તિમાં તો એથી વધારે પ્રકાશ હોય આગળ કથામાં આવી ગયો થોડી કથા પાછલી સાંભળી લેજો એટલે ખ્યાલ આવશે તરંગ પચીસની શરૂઆતમાં કે આખા અક્ષરધામનું તેજ કોટી મુક્તોનું તેજ એ ભેગું કરવામાં આવે અક્ષરધામના જેટલા મુક્તો છે એનું તેજ ભેગું કરવામાં આવે અક્ષર જે મૂળ અક્ષર છે એનું તેજ ભેગું કરવામાં આવે તો પુરુષોત્તમ નારાયણના એક રોમના કોટીમાં ભાગમાં એ બધું તેજ હમાઈ જાય આ અનંત સૂર્ય ચંદ્રનો પ્રકાશ જે કહેવાય છે બધો જ શ્રીજી મહારાજના એક રોમના કોટીમાં ભાગમાં હમાઈ જાય આવી મહારાજની મૂર્તિનું તેજ છે આધારાનંદ સ્વામી કે મહારાજ તમારી મૂર્તિમાં આવું તેજ છે પણ કોઈ દી બતાવો બતાવો તો પછી આ પ્રોબ્લેમ જ ના રહે ભગવાન સાબિત કરવાનો પ્રશ્ન જ મટી જાય ખરેખર એવું નહીં જ્યાં મહારાજનું સ્વરૂપ મહારાજ બિરાજતા હોય એમના લોયાધામ જર્સીમાં ભગવાન બિરાજે છે હાલો રૂપાળા છે પીવડા ગણશ્યામ મહારાજ એટલે હવ ખેંચાય એ તો બરાબર છે પણ જો મહારાજ તેજને મધ્યે બસ લાઈટો બંધ કર દો તો તેજ ને બધે દર્શન દે આવું જો કરે તો પ્રતીતિ લાવવા માટે કંઈ મહેનત કરવી પડે કોઈને આ તો પ્રતિ ક્યારે આવે કાંઈ આપણા સંકલ્પ પૂરા થાય ત્યારે પ્રતીતિ આવે કે ભગવાન પ્રત્યક્ષ છે પણ સંકલ્પ પૂરા ન કરે પ્રથમના સિત્તેરમાં પ્રમાણે તો કંઈ ભગવાન મટી જાય ભગવાન તો છે જ પણ તેજ બતાવે તો તરત પ્રતીતિ આવે ભગવાનના એવા મુક્તો મોટા મહાપુરુષો એ મનુષ્ય આકારે આમ બસ વિચરણ કરતા હોય તો કાંઈ નહીં પણ આકાશમાંથી હેઠા ઉતરે તો આ મોટા પુરુષ છે તો વિમાનમાંથી ને આકાશમાંથી ઉતરવાના છે ઓહો પ્રકાશ પોતાના શરીરમાંથી પ્રકાશ કરે તો બહુ મોટા લાગે આધાર સ્વામી કે પ્રભુ તમારા મૂર્તિને વિશે આવો પ્રકાશ છે તો એવું મનુષ્યને કેમ તેજ દેખાડતા નથી ત્યારે મહારાજ કે જો આ લોકમાં એવું તેજ દેખાડીએ તો ભક્તોને સુખ ન થાય માટે નથી દેખાડતા પણ કોઈ સંકલ્પ કરે અને કોઈ જો ઈચ્છા રાખે તો અમે બતાવી દઈએ આધારાનંદ સ્વામી કે મહારાજ બતાવો ને ત્યારે આધારાનંદ સ્વામીને એ તેજ બતાવ્યું તો હરિચરિત્ર ચિંતામણીના ત્રીજા ભાગમાં પચીસમું ચરિત્ર લખ્યું છે કે એવું થયું કે સ્વામી ગાંડા થઈ ગયા મહારાજને ઓરડામપુર દેવા પડ્યા તે એક મહિને હરખું થઈ રહ્યું એક મહિને ગાંડા થઈ ગયા કેટલીક વખત આપણો બહુ સખત પ્રયત્ન હોય જબરજસ્ત પ્રયત્ન હોય ઘણા ભક્તો એવા છે કેટલાક એવા છે બાર મહિનાની ચોવીસે ચોવીસ એકાદશીઓ ઉત્તમ એકાદશી કરે છે રાત્રે જાગરણ કરે એકાદશી દિવસે ભજન કરે કેમ ગુરુજીએ કીધું છે ચોવીસ એકાદશી કરો એટલે પ્રત્યક્ષ મહારાજ ફેસો ફેસ મળે કરે છે પછી કે હવે ચોવીસ એકાદશી થઈ ગઈ તો એ ફેસ હજુ કેમ ના ભેગા થયા એવા મોટા છો મહારાજ જીવન જાનું છું તે મળ્યા છો મને આજ જીવન જાનું છું પ્રત્યક્ષ ભગવાન તો ફેસો ફેસ ફેસ ભગવાન ન મળેલા હોય હા એનો ફેસ આપણને હામે દેખાય કે ના દેખાય પણ જો ફેસો ફેસ ન મળ્યા હોય તો એવું તો વિચારો કે આટલા ભયાનક કળિયુગમાં આપણને કયા વેવ્સ હાચવે છે આ આવા સરસ મજાના સત્સંગરૂપી ડબ્બામાં આપણે ઘણી વખત આવો ડબ્બો છે તો એ કુદીને બહાર નીકળી જઈએ છીએ ડીપ ફ્રીજમાંથી તો મોટા સદ્ગુરુ સંતો બધા પાછા પકડીને લઈ આવે આ કથા વાર્તાન આ બધું કરે ને પાછા લઈ આવે પણ આ સત્સંગની અંદર આપણને જે પકડીને રાખે છે એવા સદગુરુ સંતો એને પણ પ્રેરણા કરે છે કે આ જીવને પકડીને આમાં રાખો એ કરવાવાળું તત્વ કોણ છે એ સ્વયં મહારાજ છે એ જો મને તમને ન મળ્યા હોય તો આજ સુધી પણ અમારી જીવન જાણું છું રાખો છો ખબર સારી જીવન જાણું છું ગર્ભવાસમાં હતા માના ગર્ભમાં હતા તે દિથી આ જ દિવસ સુધીના શ્વાસ સુધીની તમામ જવાબદારી તમામ ચિંતા એ પુરુષોત્તમ નારાયણ કરતા આવ્યા છે કરે છે અને કરશે જ મળ્યા જ છે પણ ઘણીક વખત આપણે કંઈક છકી જઈએ એમ હોય આપણે ઝીરવી શકીએ એમ ના હોય આપણે પાત્રતા વિના ના હોઈએ કાં તો આવું થઈ જાય એવું હોય સ્વામી કે કાં તો બેહકી જાય કાં તો ગાંડો થઈ જાય હોય મુશ્કેલ પડે એટલે મારા જાણીજોને રૂંધી રાખતા હોય રૂંધી રાખે મોટા સદગુરુ રૂંધી રાખે અને પછી જે દિવસે એમને લાગે ને કે હવે આનું આ લોકની અંદર કાંઈ કામ નથી અને તેથી જળ સીધો રસ્તો બતાવે તે જ જોઈ લે આ મૂર્તિ ગોતતો તો એટલે જ મહારાજે કીધું પાંચ વર્ષ પચીસ વર્ષ કે સો વર્ષ થાય મૂર્તિને ધારતા ધારતા પણ ક્યારેય હિંમત ના હારવી ન દેખાય કેવું કીધું મૂર્તિ ધ્યાન કરતા ન દેખાય તોય મૂર્તિને ધારવાનું મૂકવું નહીં તો ના દેખાય ધારવું કોને મહારાજના શબ્દો જો મૂર્તિ ધારતા ધારતા પાંચ દસ પચીસ કે સો વર્ષની લિમિટ આપી આવે હો વર્ષ સુધી તો મોઢામાંથી બોલવાનું જ નહીં કજું મૂર્તિ કેમ ના મળી નથી દેખાતી ધારવા મહેનત કરો હો વર્ષ થાય ત્યાં સુધી હવે શરૂઆત કયા વર્ષે કરી ત્યાંથી હો ગણવાના એક વર્ષના હતા તેદી મૂર્તિ ધારવાન મહેનત કરી હતી ના પાંચ વર્ષના હતા તેદી કરી હતી ના પચી તીહ પાંત્રી વર્ષે તો સમજાયું હોય મૂર્તિ ધારવાની ઘણા હાઈટ વર્ષે સમજાયું કે મૂર્તિ ધારવી જોઈએ તો હો વર્ષ તો મહેનત કરો મહેનત કરશું ભગવાને રૂંધી રાખ્યું છે છે ખરું પણ કાઢી દેશે ઘણી વખત શું હોય મા બાપને ખબર હોય કે આ છોકરાને આ વસ્તુ ભાવે છે પણ જો એક સાથે જમી જશે તો એને કાલ શું આપશું પાછું એટલે મા બાપ શું કરે કે જે જગ્યા હોય ને ત્યાં થોડું મૂકી દે અને બાકીનો સ્ટોક કે ખંતાડી દે ઓલાને ખાવા જોઈએ વધારે પણ મા બાપ જાણે કે વધારે ખાય તો રોક થઈ જાય એટલે એને માપણું કેન્ડી ખવડાવાય પણ એક કે બે જ ખવડાવે દિવસની એ તો દાંત પડી જાય પચી પચા ખાઈ તો એટલે કેન્ડી રાખી મૂકે ખરા ઘરમાં પણ કેન્ડીને રૂંધી રાખે મા બાપને બહુ હેજ છે એ સાઠ સિત્તેર હો કેન્ડીઓ પડી છે છોકરાને જ ખવડાવીશ એમ મહારાજને આપણી પર બહુ હેજ છે મહારાજ કે મારી મૂર્તિનું સુખ મારે તમને જ દેવું છે આ મૂર્તિને ધારી છે જ તમારા માટે હું તો તમ કારનેરે આવ્યો ધામ થકી ધરી દેહ મહારાજ કે હું તો મૂર્તિનો જ દાતા છું મારે મૂર્તિ જ આપવી જ તમને મારી મારા મૂર્તિના સુખના ભોગતા જ મારે તમને કરવા છે પણ મહારાજ કે થોડું રૂંધવું પડે થોડું થોડું ચખાડ્યા કરે થોડું થોડું ચખાડ્યા કરે ક્યારેક એ પૂજા કરતા હોય ને બહુ સુખ આવી જાય ક્યારેક માનસી કરતા હોય ને બહુ સુખ આવી જાય ક્યારેક માળા કરતા હોય ને એકાંતમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બહુ સુખ આવે ક્યારેક હરિસ્મૃતિનો પાઠ કરતા હોય બહુ સુખ આવે કથા સાંભળતા હોય બહુ સુખ આવે અને ક્યારેક એવા રૂંધી દે કથામાં એ તમો ગુણ વ્યાપે પૂજા કરતા હોય તો ન્યાય ઊંઘીએ ધૂન કરીએ ન્યાય ઊંઘીએ હવે વિચારો તમે એ રૂંધી દે અને ક્યારેક એવું આપે એવું કે મૂર્તિ જ રહે ક્યારેક ઘણા ભક્તો એવા જે મહેનત કરતા હશે અને ક્યારેક હવાર માં ઉઠીને બપોર સુધી મહેનત કરો ને માથા પછાડો ને તોય તે દિવસ જાને બાપા એ મૂકી જ નથી લોલીપોપ ને કેન્ડી જ નથી મૂકી આજે મૂર્તિની એવું કરી નાખે એ રૂંધે ભગવાન કેમ રૂંધે શા માટે રૂંધે એને ખબર છોકરા કરતા મા બાપને એની ચિંતા વધારે હોય એમ આપણા કરતા આપણા નાથને આપણી ચિંતા વધારે હોય મહારાજ કે તમે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી એકાવન ભૂતનું ટોળું ટાળી સત્તા માત્ર થઈને અમારી મૂર્તિને ધારો એવા તમને કરવા છે મધ્યનું પિસ્તાળીસમું મહારાજનો પોતાનો આ સ્વભાવ છે એને પોતાની મૂર્તિ દેવી જ છે પણ આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો દેશે જેવા થઈ ગયા તે એક મહિનો પૂર્યા હાજા થયા કારણ કે ઓલું તેજ જોઈ ગયેલા ને એવા તો બહુ ચરિત્રો છે એક હરિભગતને ને તેજ બતાવ્યું તો સભામાં ઓહો ઓહો કર્યા કરે મારા જ પાછા આમ તરની આંગળીથી પાછું ચૂપ થઈ જાય થોડી વાર થાય ને મારા તેજ બતાવે ને મૂર્તિ માંથી ઓહો પેલા બધા સભામાં કે હું ઓહો ભાઈ તું કે ઓલો શું કે સુખની અનુભૂતિ થાય ત્યારે વાની અટકી જાય વાની વિરામ પામી જાય દ્રષ્ટિની દ્રષ્ટિ પણ વિરામ પામી જાય શ્રવણ શક્તિ પણ વિરામ પામી જાય આ જગતનો કોઈ શબ્દ સમજાય નહીં આ જગતનું કોઈ રૂપ સમજાય નહીં આ જગતની કોઈ વાની ઉચ્ચારાય નહીં બસ ઓહો ઓહો આંખમાં ઓહો થાય ને કાનમાં ઓહો થાય જીભમાં ત્વચામાં ઓહો થાય બધી એ જ થાય આવા થઈ જઈએ બોલો આપણે કોણ હંગરે હંગરે એટલે હંગરવા જ હજુ ભગવાનને હજુ કાંઈક ભગવાનને આપણી કોઈક કસર હશે ટાળવી હશે જો ટળી ગઈ હશે તો મહારાજને કાંઈક પોતાનું કાર્ય કરાવવું હશે એના માટે રૂંધી રાખ્યા છે બાકી છોડશે ને જે દિવસે તે દિવસે સુખના સમુદ્રમાંથી બહાર નહીં નીકળે એવા કરી દેશે આપણને પણ આપણી ભૂખ હોવી જોઈએ તો થાય એટલે ભક્તો ત્યાં જઈને અહીં આવીને બધી વાતો કરતા પ્રગટ પ્રમાણ હરિ જાય કે તેહા દર્શન દે તહે નહીં સંદેહા

કોઈ ભક્ત સો યોજન જેટલો દૂર રહેતો હોય તો પણ સુખકારી પ્રભુ પ્રગટ પ્રમાણ ત્યાં જઈને નિસંદેહ તેને દર્શન આપતા એના મનોરથ પૂરા કરતા કોઈ ઘણો દૂર દેશમાં રહેતો હોય અને તે ભગવાનની પ્રતિમા પૂજા હંમેશા કરતો હોય તો મહારાજ એને ત્યાં જઈને દર્શન આપતા દૂર દેશમાં હોય પણ મેન વસ્તુ છે ભૂખ ભૂખ વિનાના વ્યક્તિને તમે ગમે એટલું ભોજન આપો એને એની કોઈ કિંમત ના હોય પણ ભૂખ લાગેલી હોય કેવી ભક્ત ચિંતામણીમાં સંતોની કથા લખાય કેવી ભૂખ લાગી હતી સંતોને જો ગુજરાતમાં સંતો ફરતા તા પ્રકરણ છોતેરમું છે ભક્ત ચિંતામણીનું ગુજરાતમાં સંતો ફરતા તા અને સંતોને મનમાં વિચાર આવ્યો પંચ વર્તમાનમાં પૂરા છે આ સંતો તેને મનમાં વિચાર્યું હજી નાથજી કેમ ના આજ કાલ કરતા દર્શન વિના દિન બહુ ગયા

અવિનાશી ઘેર આવ્યા રે બ્રહ્માનંદ સ્વામી નું પ્રભાત્યુ છે આ આજે મને સ્વપ્ન આવ્યું હતું હા આપણા જેવા સ્વપ્ન ના હોય આપણે તો એ હારી ગાડીમાં ફરવા હારી ગાડીમાં ફરતો તો આવું સ્વપ્ન આવ્યું કઈક બીજા સ્વપ્ન આવે પણ મહારાજના સ્વપ્નો ભગવાનના ભક્તોને આવે છે ઘણા બધા ભક્તો આ લોયાધામ પરિવારમાં એવા છે જેને ભગવાન અને ભગવાનના સંતો ભક્તોના સ્વપ્ન આવે છે જેને સ્વપ્નમાં મહારાજ આવે છે મહારાજના મોટા પુરુષો આવે છે મહારાજના સંતો આવે છે મહારાજના ભક્તો આવે છે એ ભાગ્યશાળી આત્મા છે સંતો એકાબીજાને વાતો કરે છે એક કહે મહારાજ ને મેં ગુંજાહાર પહેરાવ્યા કાજુ બાજુ કુંડળ કરી ફૂલના તોરા ધરાવ્યા એક કહે જાનું ચંદન ઘસી ચરચ્યું મારા હાથ શું એક કહે જાનું અલબેલાને ભેટીયો ભરી બાથ શું એક કે મેં મહારાજને ચંદન ચરચ્યું મને તો એવું લાગ્યું એક કે હું તો મહારાજને ભેટ્યો એક કે મહારાજને મેં હાર પહેરાવ્યા એક કે મેં મહારાજના ચરણ મારી છાતીએ લીધા પરસ્પર ઉઠીને સુખની અનુભૂતિ જ્યારે આવી સવારમાં પરસ્પર વાતો કરે છે પછી નાહી જનજીવનની વાત જુએ છે સહુ એમ કરતા પધારિયા પોતે વળી જેવા દીઠાતા સ્વપ્ન માહી તેવા ને તેવા પધારિયા કેવા પધાર્યા જેવા સ્વપ્નમાં દીઠાતા એવા વાત મારે ખાલી એટલી જ કરવી હતી કે ભગવાન હજારો ગાવ પોતાના પ્રેમી ભક્તોને દર્શન આપે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે આધારાનંદ સ્વામી લખે છે આ વાત પૂર્વે સત્ય હતી આજે પણ સત્ય છે ભવિષ્યમાં પણ સત્ય રહેશે કાર્યનીનું અગિયારમું એવો પ્રેમી ભક્ત જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ પણ એની પાછળ પાછળ જાય છે જે ભગવાનમાં મસ્ત છે એને ભગવાનને એવું નથી કહેવું પડતું પ્રભુ તમે મારી ભેગા આવજો એને તો ખાતરી છે કે મારો નાથ મને જ્યાં મોકલશે ત્યાં મારી પાછળ આવવાનો જ છે હું જ્યાં બેઠો હોઈશ ત્યાં એ મારી જોડે જ રહેશે ભગવાન દૂર દૂર દેશોની અંદર દર્શન દેતા મહારાજ એકવાર ઉમરેઠમાં માં પધારે ત્યાંનો બ્રાહ્મણ હતો પુરુષોત્તમ એને ઘેર પધાર્યા એના મા હતા અંબાબાઈ મહારાજ માટે થાળ કરવા બેઠા મહારાજ કે થાળને કેટલી વાર લાગશે મહારાજ વાર તો લાગશે હારો થાળ બનાવવો પડે ને મોટો વાર લાગે પ્રભુ તો અમે થોડું બાજુન ગામમાં જઈ આવીએ થોડો આંટો આપ આંટો દઈને ત્યાં દર્શન દઈને આવીએ હા જાઓ મહારાજ આવો પણ વહેલા આવજો મહારાજ બાજુનું ગામ એટલે નજીક જ જશો ને હા મહારાજ બાજુમાં આજુબાજુમાં જઈને આવું છું મહારાજ કે થાળ થાય એટલે મહારાજ નીકળ્યા મહારાજ બાજુનું ગામ હતું પંસોરૂ ગામ જતા તો એક કલાક થાય એ જમાનામાં મહારાજ ત્યાં પહોંચી ગયા ત્યાંય ભક્તોએ મહારાજને જોયા એટલે મહારાજ થાળ કરવા માંડે એ બધા મહારાજ માટે થાળ કરવા માંડે મહારાજ અમારે ત્યાં જમશો મહારાજ કે જમશું અમારે તો પ્રેમી ભક્તોના પ્રેમ પૂરા કરવા તમે યાદ કરતા હતા તમારે ત્યાં આવ્યા મહારાજ ક્યાં હતા ઉમરેઠ મહારાજ અહીં જમીન જ જવાનું આજ તો બપોર મહારાજ કે જમશું અંબાબાઈ આ બાજુ થાળ તૈયાર કરી દીધો પણ મહારાજના કોઈ સમાચાર નહીં એટલે અંબાબાઈ કીધું કે મહારાજ ચોક્કસ પંસોરા ગામ ગયા હશે એના દીકરાને કે પુરુષોત્તમ તું જા અને મહારાજને તેડી લાવ કે માએ થાળ તૈયાર કરી દીધો છે હાલો તમે જમવા કે પુરુષોત્તમ પનસોરા ગામની અંદર આવ્યો મહારાજને કે પ્રભુ મારી માએ તમને તેડવા મોકલ્યો છે મહારાજ કે અમારે તો અહીં થાળ તૈયાર છે એટલે અમે જમીને આવવાના છે અરે મહારાજને આ મારી મા તમારા વિના જમે નહીં હું જમીન આવવાના છો આમ હાલતા થવા બાજુ આગળ મારી માએ થાળ કર્યો છે એ તમને જમાડ્યા વિના જમે નહીં એ પ્રેમથી હવારની મંડી છે થાળ કરવાની તમે એ ગામના આ લોકોને ત્યાં એ તમે લોકોએ મહારાજને કેમ રોક્યા કે ઓલાચોડ ઝગડવા લાગ્યો મહારાજ કે કામ કર પુરુષોત્તમ તું જા ઘેર અમે હમણાં તારી પાછળ જ પહોંચ્યા જો તું પુરુષોત્તમ કે સારું પણ વહેલા આવું જો હમણાં જ આવ્યો હું આ ઘડીએ નીકળ્યો પેલા પણ ગામના ભક્તો કે મહારાજ અમને નહોતી ખબર કે આવું છે મહારાજ કે તમે તમારી ચિંતા ના કરો થાળ લાવો હાલો મહારાજ ત્યાં થાળ જમવા બેઠા અને ઓલો ઉમરેટ પહોંચ્યો ને તે મહારાજ પાદરમાં મળ્યા ઉમરેઠના પાદરમાં ભેગા થયા એને ઘેરથી બહાર નીકળતા મહારાજ કેલા પુરુષોત્તમ અમે તારે ઘેર જમ્યાન તું ક્યાંક ગયો તો અરે મહારાજ હું તો પણ તમે ક્યાં રસ્તેથી આવ્યા મહારાજ કે અમે આમ પાછળ બીજો રસ્તો છે ત્યાંથી ઉમરેઠ આવી ગયા મહારાજ આમ પાછળ કયો રસ્તો છે મહારાજ કે છે તેનો દીઠો ટૂંકો રસ્તો છે આ બાજુથી તારી માન પૂછ અમે થાળ જમીન આવે જા તે પેલો ઘેર ગયો ત્યારે એની મા કે પુરુષોત્તમ તું આમ નીકળ્યો ને મહારાજ તો અહીં આવી ગયા તો તને હામાના ના દીઠા મહારાજ માં તો ગામમાં હતા હું તો ન્યા જઈને કઈ ના આવ્યો કે કે મહારાજ મહારાજ હું આવું છું અને મને કીધું કે હું અમને આવું પાછળ ત્યાં તો હામા મળ્યા ત્યારે એની માં કે તું ગયો ને એની પાંચ મિનિટ પછીથી મહારાજ અહીં ઘેર આવી ગયા ને થાળ જમીન બેઠા તારી કેટલી વાટ જોઈને અહીંથી નીકળ્યા દૂર દૂર ભક્તો જ્યાં છે ત્યાં ભગવાન તો અનેકા અનેક સ્વરૂપોએ દર્શન આપે છે ફક્ત ભગવાનની અંદર જે એવા પ્રેમવાળા ભક્તો છે એને એવા દર્શન થાય છે મહારાજની લીલાઓ કેવી છે આ કચ્છ દેશના હરિજનો મહારાજના દર્શન કરીને થોડા દિવસ ડબ્બાણમાં રહીને ઘેર જવા નીકળ્યા ડબાણનો યજ્ઞ કર્યો ને મહારાજે ત્યારે મહારાજને મહારાજ કે તમારા સંબંધીઓને અમારા દર્શન કરવા ડબાણમાં મોકલજો ઓલા કે હારું તે સવારના હાર વાગે આ બધા સંઘ જે કચ્છનો હતો એ ડબભાણથી નીકળીને દેવડિયા ગામના પાદરમાં પહોંચ્યો તે ચાર વાગે ના દેવડિયા ગામના પાદરમાં સંતો તળાવમાં સ્નાન કરતા હતા અને ભજન કરતા હતા સ્વામિનારાયણ 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 ઓલા હરિભક્તો કે અત્યારે હવારમાં સ્વામિનારાયણ આ ગામમાં કોણ કરે છે નજીક ગયા તે સંતો સંતો કે ભક્તો તમે ક્યાંથી આવ્યા તો કે સંતોને ભરિભક્તો કે મારા અત્યાર ડબાણમાં યજ્ઞ કરે છે ત્યાંથી અમે આવ્યા હવે એ જમાનો ફોનનો નહોતો એટલે સંતો તો આ બાજુ વિચરણ કરતા હોય ને તો એ લોકોને ખબર નહોતી ડબાનમાં યજ્ઞ થાય છે જો જે સંતો દેવળિયા ગામમાં હતા એને ખબર નહોતી ડબ્બાણમાં યજ્ઞ થાય ડબણમાં આવડો મોટો યજ્ઞ લાખો બ્રાહ્મણો ભેગા થયા હજારો સંતો ભેગા થયા ત્યારે આ દેવળિયા ગામના સંતો દેવળિયા ગામમાં જે સંતો વિચરણ કરતા હતા એ લોકોને નહોતી ખબર કે ડભાણમાં યજ્ઞ થાય છે કેમ નહોતી ખબર એનું કારણ જોવો પેલા ભક્તો કે મારા ડભાણમાં યજ્ઞ કરાવે છે એના દર્શન કરીને આવીએ છે સંતો કે મહારાજ તો એક માસથી થી અહીં દેવડિયા ગામમાં છે નિત્યાનંદ સ્વંપે ભાગવતની કથા કરાવે છે અને અમે બધાય વિચરણમાં નીકળ્યા હતા મહારાજ અહીં રોક્યા મહારાજ ભેગા એક મહિનાથી તો અમે અહીં છીએ પોલો કે તો ડબાણમાં તો આવડો મોટો યજ્ઞ ચાલે જ મહારાજે કીધું તમારા સંબંધીઓને મોકલજો સંતો કે હોય નહીં સંતો કે આલો અમારે ભેગા ત્યાં તો દેવડિયા ગામમાં જાય ત્યાં મહારાજ બેઠેલા મહારાજને દંડવટ કરે મહારાજ કે અરે ભક્તો તમે ક્યાંથી આવો છો અરે મહારાજ પણ તમે તો ડબાંડમાં યજ્ઞ કરતા હતા મહારાજ કે અમે જ દેવડિયામ છે મહિનાથી અમે તો કોઈ યજ્ઞ કર્યો નથી કેવું લાગે ડભાણની અંદર આવડી મોટી લીલાઓ કરી હોય ડભાણની લીલાઓનો આખો ગ્રંથ છે આવી એવડી મોટી લીલાઓ જ્યાં કરી જોબન પગી જવાને ભગત કર્યો કેટલી મોટી મોટી લીલાઓ ડભાણની અંદર મહારાજે કરી એ બધું જોયું એ હાચું દીક્ષા આપી ગુણાદિતાનંદ તો એ હાચું કે આ દેવળિયા ગામમાં મહારાજ દેખાય છે એ હાચું એક મહિનાથી ભાગવતની કથા સંભળાવે દેવળિયા ગામમાં એ વાત થતી હતી અને પેલા હરિભક્તો ત્યાંથી રજા લીધી અને ત્યાંથી આમ નીકળવા જાય ત્યાં તો ધમડકા ગામ કચ્છનું ત્યાંથી કંકોત્રી લઈને બ્રાહ્મણ આવ્યો તે ઓલા હરિભક્તો જ્યાં દેવડિયા ગામના પાદરમાં પહોંચ્યા ને તો ધમડકાનો બ્રાહ્મણ કે ક્યાં આલ્યા તમે અરે ભાઈ અમારે તો કચ્છથી ગયા હતા ડભાણ ગયા દેવડિયા અહીં આવ્યા મહારાજ અહીં દેવડિયામાં હતા ડભાણમાંય હતા બોલો કે હું મારા દેવડિયાના ડબ્બાની વાત કરું મહારાજ તો ધમડકા છે આ ધમડકેથી કંકોત્રી લઈને આવ્યો જ મહારાજે આ કથા બેહાડી છે બધાય ભક્તોને કચ્છના બધા ભક્તોને ત્યાં ધમડકા બોલાવ્યા છે મારા તો મહિનાથી ધમડકામાં છે બોલો કોને લાગે કે મહારાજ કઈ લીલા એટલે જ આ પૃથ્વી ઉપર આટલા અવતારો થયા આટલા બધા અવતારો થયા પણ ભગવાન સ્વામિનારાયણની લીલાના ચરિત્રો જેટલા લખાયા છે એટલા કોઈ અવતારોના લખાયા નથી ભગવાન શ્રીહરિ અવતારી છે સાબિત કરવા માટે કોઈ વસ્તુની જરૂર નહીં સંપ્રદાયોના ગ્રંથ મૂકવામાં આવે અને ઈષ્ટદેવના ચરિત્રો મૂકવામાં આવે તો ભગવાન શ્રીહરિએ જેવા ચરિત્રો કર્યા છે જેટલા ચરિત્રો કર્યા છે જેટલા રૂપે કર્યા છે એટલું આ પૃથ્વી પર કોઈ ગ્રંથની અંદર કોઈ ઈષ્ટદેવના ચરિત્રો નથી એ જ એવું સાબિત કરે છે કે સ્વામિનારાયણ એક અને માત્ર એક સર્વોપરી ભગવાન છે આટલા બધા સંતો એક જ ઈષ્ટદેવ ઉપર ગ્રંથો લખે અને તોય જે ગ્રંથ સાંભળીએ આપણને નવો લાગે જે લીલા સાંભળીએ નવી લાગે એ કેવી અચરજકારી મૂર્તિ હોય એટલે જ નિષ્કુળન સ્વામીએ લખી દીધું આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે હરી ધરીને ધરશે એવી અચરજકારી છે આવા મહારાજે અનેક અનેક ચરિત્રો કર્યા આવું મહારાજે સુખ દીધું એટલું જ નહીં પ્રેમ કરી કે નહી प्रगट जिमत हरि जाई सोगरी भक्त जन देखि आनन्द बा देखि ऐसी बात देखी न कोई ऐसी बात कबु देखी न कोई ભગવાનની પ્રતિમાને થાળ ધરાવે તો શ્રીહરિ તેને ગેર સાક્ષાત પ્રગટ થઈને તે થાળ જમતા એ દેખીને ભક્તને ખૂબ જ આનંદ થતો આવી ઘટના તો ક્યારેય દેખી નહીં હોય પ્રેમથી થાળ ધરે તો ભગવાન એને ત્યાં પ્રગટ થઈને જમે આપણને થાય કે આટલા બધા ભક્તોનું છે કે મહારાજે ક્યાંક થાળ જમ્યા અડધો થઈ ગયો કેટલા બધા ઉમૈયાબાઈ સદા શિવની દીકરી ઉમૈયાબાઈ વડોદરાની મહારાજ આગળ થાળ ધરે થાળ અડધો થઈ જાય પૂજ્યપાદ ગુરુજીના ઠાકોરજી આફ્રિકાના મંદિરની અંદર હરિભક્તોની હાજરીમાં ગુરુજીના હાથે દૂધ પી ગયા કેટલું બધું ગુરુજી ઠાકોરજી રાખે છે ને દૂધ પી ગયા ની હાજરીમાં ઘટના ભગવાનને થાળ ધરાવે થાળ ની અંદર તુલસી પત્ર ગુલાબની પાખડીઓ એ આવી જાય ભગવાનના ગળામાં ગુલાબ ના હોય કે ચાલો ગુલાબના હારમાંથી ગુલાબની પાંખડીઓ પડે એની ઉપર કે હાલો કોઈ જગ્યાએ ત્યાં આજુબાજુમાં ગુલાબ ના હોય તો એ થાળમાં ગુલાબની પાંખડીઓ હોય આવું તો આજે પણ ઘણા બધા સંતો ભક્તોને અનુભવ થતો હોય છે મેં કહ્યું ને સાચા ને સોંઘા ગણા નથી મોંઘા થયા મારા મોટે ભાગે બધાને થાળ ધરાવવાનું કેવું હોય ખબર છે એમ કે ભગવાનને થાળ મૂકી દો શું કે ભગવાનને થાળ મૂકી દો અને પછી શું કે ભગવાનનો થાળ લઈ લીધો એટલે શું કરવાનું ભગવાન આગળ મૂકવાનો લેવાનો ભાવમાં એવું નહીં હોય પણ આપણી લોક ભાષા એવી ભગવાનનું તાકુ ગુરુજી તાકા ઉપર તો બહુ મોટું પીએચડી કરાવે કે ભગવાનનું જ તાકુ ભાઈ પણ ભગવાનનું તાકું એક લોક ભાષા એવી છે ભાવમાં કદાચ દરેકને એવું ના હોય પણ કેટલી વાર શબ્દ જેવો હોય એવો પછી ભાવ ધીરે ધીરે થતો જાય ભગવાનનું ઘરની અંદર દરેકને મંદિર છે ને એ ભગવાનનું મોટું પડે બેડરૂમ નાનો પડે એને બાથરૂમ નાવાનું નાનું પડે એને મોટું કરાવવું પડે ઘણાના બાથરૂમ જોઈએ તો આપણને એમ લાગે કે આની અંદર તો તમારે બધું પૂજા થઈ જાય આની અંદર જમી લેવાય રસોઈ થઈ જાય એવડું મોટું બાથરૂમ હોય બોલો હમણાં તો ને ગેસ આપી દીધો હોય ને તો રસોઈ હોત અંદર જ થઈ જાય એવડું મોટું બાથરૂમ ભગવાનનું મંદિર માટે એને જગ્યા ના હોય ઘરમાં ભગવાનનું નાનું આમ કર્યું હા એપાર્ટમેન્ટમાં કોઈ રહેતા હોય ભાડે રહેતા હોય કોઈની પરિસ્થિતિ એવી હોય એને ઘેર નાનું મંદિર તો બરાબર લાગે પણ મોટા મોટા આલીશાન હાઉસ કરીને બેઠા હોય તેની પાસે ભગવાનની રૂમ માટે જગ્યા હોય નહીં ભગવાન માટે મંદિર કરાવવાના એની પાસે રૂપિયા ના હોય બાકી ગાડીઓ હારી ફેરવવાના રૂપિયા હોય મંદિરનું તમે કહો ને સ્વામી હમણાં તો ખર્ચા એટલા બધા છે ને લે ભલા લાખ દોઢ લાખ રૂપિયાનું કે બે લાખ રૂપિયાનું મંદિર ત્રણ ચાર હજાર પચાસ હજાર ખૂટી જાય જીવની આવી અવડાયકો કો તુચ્છ બુદ્ધિકો બાળક બુદ્ધિકો આવું હોય છે ભગવાનને થાળ આપણે ધરાવીએ ત્યારે પ્રેમથી ધરાવીએ મારા નાથ જમે છે અને મને પ્રસાદી આપે છે પણ મોટે ભાગે દરેકના ઘરમાં રંધાતું હોય ને ત્યારે પહેલા પૂછે કેટલા જન જમવાવાળા છે ભગવાનને કોઈ ના ગણે જે ડાઇનિંગ ટેબલ પર બેહવા વાળા હોય એટલાની જ ગણતરી થાય કોણ કોણ છે આજે આજે પાંચ જ જન છે ને કઈ નહીં આવું બનાવી દઈએ એટલે ભગવાન તો કોઈથી ગણતરીમાં આવે જ નહીં કદાચ થાળ ધરાવવા વાળા હશે ને એના ઘરમાં પણ તમે જોતા હશો કે તમે જ્યારે ગમતા હશો જમવાવાળા ત્યારે કોઈ ઘરો એવા હશે કે જેમાં મહારાજને પહેલા ગણવામાં આવતા હશે કે આજે કોઈ જમવાવાળું નથી પણ મહારાજ તો છે નહીં તો સીધી જ ગણતરી એમ થાય કેટલા જમવાવાળા છે છ જણા છે પાંચ જણા છે ચાર જણા છે હવે મહારાજ આગળ પછી થાળ રાખીને આપણે કહીએ જમો વારી પ્રભુ પ્રેમથી જમજો પણ મહારાજ કે મારે ગણતરી નથી કરી મને શરમ આવે તમે મારી ગણતરી ના કરી હોય અને પછી હું તમારે ઘેર આવી ગયો છું પણ હવે હું જમી જઈશ તો તમારી ભાગ તમે ચારનું જ બનાવ્યું છે રોટલી ગણીને બનાવી હોય કે ચાર જણ દરેક ત્રણ ત્રણ જમે એટલે બાર રોટલી બનાવી મહારાજ કે મારી ગણતરી કરી જ નથી જો મારી કરો તો તો તમે પંદર બનાવો પણ તમે મારી કરી નથી એટલે બાર કરી છે મહારાજ તમે ચાર જણ વેચી લેજો હું દ્રષ્ટિ કરીને આપી દઉં છું અઘરું તો છે આ ભક્તિ કરવી એ પણ ટૂંકમાં મહારાજ કોનું જમે છે કોને આવો પરચો પૂરે છે એમ આપણું જમે જ છે પણ ભાવ જમી લે આપડો કારણ કે મહારાજ કે કાજે રોટલી છે એમાં નથી અડવાનું રોટલીના ભાવને અડવાનું છે શાકને નથી અડવાનું શાકના ભાવને અડવાનું છે એટલે ભાવ ભાવને ભગવાન ટચ કરીને પાછું આપી દે પણ જમી કોનું જાય રાત દિવસ જો વાલા તારી વાટ મારી ઝુંપડીએ આવો ગણશ્યામ જે વાટ જોતા હોય કે સબરીના બોર જમ્યા તો મારો થાળ મારો નાથ કેદી જમે એવું વાટ જોતા હોય ને કોક વર્ષે હા ક્યારે એવું જરૂરી નથી કે હવે આ તો આપણી તો એક તો એટલી ધીરજ ઓછી થઈ ગયા કળિયુગના જીવની કે બે દિવસ આમ પ્રાર્થના કરશે ને બે દી ભાવ એટલો બધો પ્રગટ કરશે ને પછી ત્રીજે દી ફોન કરે કે હજુ જમતા કેમ નથી ભલા સબરીને પૂછો તો ખરા કેટલા વરસ થયા લાડુબાન જીવબાન પૂછો તો ખરા કેટલા વરસ થયા જે મોટા પુરુષોના હાથનું જમે છે જેને એવા અનુભવ થયા ને પૂછો તો ખરા કેટલા જન્મથી ને કેટલા વરસથી આ મહેનત કરો ત્યારે થાય છે એવું આપણો ભાવ સાચો છે તો મારા જમે જ છે પણ આપણને બતાવતા નથી તમે ભાવથી એવું કરો છો કે ઠાકોરજી માટે થાળ અને ઠાકોરજી આપે તો ભલે નહીં તો ઠાકોરજીનો થોડોક પ્રસાદ મળ્યો તમે બધા થોડો થોડો વેચી લઈશું કોઈ દિવસ આપણે એવો ભાવ કરીને થાળ નથી ધરાવતા કે થાળની અંદર પાંચ રોટલી છે અને બીજી દસ છે મહારાજ પાછી આપે તો ભલે નહીં તો મહારાજ જમી જાય તો આપણે દસમાંથી જમી લઈશું એવો ભાવથી આપણે નથી કરતા પણ આપણે જ્યારે પણ એ રોટલી પાંચ ભગવાનને ધરાવીને ડાઇનિંગ ટેબલ પર બીજા ત્રણ જણ જમવા બેહી ગયા છે પહેલાં તો બેહાઈ જ નહીં થાળ ઉતર્યા પહેલાં પણ કદાચ માનો બેહી ગયા પ્રસાદીનું કરીને એક બાજુ પર તો પણ ગણતરી શું એમના થાળ આવશે ને એટલે એક એક રોટલી એમાંથી મળી જશે આપણને આવા સંકલ્પે સહિત આપણે જમતા એટલે ભગવાનને ન્યાય ઈચ્છા થાય તો ભગવાન રહેવા દો આ તો ઓલા બેઠા ન્યાય સંકલ્પ કરે છે કે આમાંથી આ દેવાનું જ છે માન નથી ચાખવાનું એટલે ભગવાનને જ્યારે આપણે સાચા ભાવથી જમાડશું ત્યારે ભગવાન આપણા હાથનું જમશે જ પવિત્રતાથી સારી રીતે ધર્મ નિયમ પાડીને થોડું એઠું ચોખ્ખું બધું થોડું જોઈને શીખીને પછી ભગવાન માટે કરીએ તો ભગવાન જમે પણ પછી બધી બાજુ પર એ હાવ તમારી કોઈ ક્રિયાનું ઠેકાનું ના હોય કશું ના હોય તો ભગવાનની ગંધ આવે કે આમાં જમવું કેમ એટલે થોડું તો જોઈએ ઘણી વખત ગ્રહસ્થ આશ્રમમાં શું વિચારે અમે તો ગ્રહસ્થ અમે તો ગ્રહસ્થ અમારે શું બીજું હોય અને અમારે શું ચોખ્ખાઈને પવિત્રતા ના ભાઈ ગ્રહસ્થ એટલે તમારે પણ ભગવાન તો તમારા ઘર મંદિરમાં પણ રહે છે અમે અહીં સોળે બોળેની જેટલી સેવા કરીએ એટલી સેવા બરાબર છે કે નથી જરૂરી તમારા માટે હરિમંદિર હોય તો અમે પણ આટલી પવિત્રતાથી સેવા ના કરીએ ના થાય આજે આ ઘનશ્યામ મહારાજ છે તો એટલી વધારે પવિત્ર કાર્પેટ પરય નથી આવતા કાર્પેટને ટચ નથી કરતા નહીં તો બોળે થઈ જવાય પણ આજે હરિમંદિર હતું તેથી કાર્પેટ પર આવતા કારણ કે ત્યાં આગળ એ પ્રકારની શાસ્ત્રમાં મર્યાદા હોય પણ પવિત્રતા ચોક્કસ જોઈએ જોઈએ અને ભાવ પણ આપણો તો ભગવાન જમે છે સોરઠ દેશની અંદર ઓજત કાંઠે આખા ગામના વિપ્ર લાડકીબાઈ સમાધિવાળા હતા એને મહારાજને માંદા સાંભળ્યા કે મહારાજ માંદા છે એટલે ગઢડે જવા માટે તૈયારી કરી ક્યાં તો મહારાજ કાઠિયાના સવારો સહિત એને ઘેર પહોંચ્યા કાઠીઓ સહિત એને ઘેર પહોંચ્યા અને બાઈ પોતાના કુટુંબ સહિત બહુ ખુશી થયા પલંગ બિછાવીને મહારાજને એની ઉપર પધરાવ્યા મહારાજને કે મહારાજ તમે તો માંદા હતા અમે ઘડે આવતા હતા મહારાજ કે ના ના માંદા હોય તો થોડા આખોથી માંદા રહીએ દરેક દિવસે માંદા રહીએ દવા લીધી હાજા થઈ ગયા અમે તો હવે તમે વિચરણ કરીએ છીએ ભૂખ લાગી લાવો જમવાનું લાડકી બાઈ કે હું વિચારતી હતી કે મહારાજને થાળ જમાડવો છે પણ મહારાજ બીમાર છે હું બનાવીને લઈ જાઉં મહારાજ કે હું હું બનાવીને લઈ જાઉં હારામ હારો થાળ કરો અમે તો લાડુ જમીએ એવા છીએ મગ થોડા જમાડવાના છે બીમાર મગ જમે લાડવા લાવો લાડકીબાઈ લાડુ બનાવ્યા હાકર નાખીને લાડુ ભજીયા પૂરી શાક બધું મહારાજને જમાડ્યું મહારાજ જમ્યા અને મહારાજ જમ્યા કાઠીઓને જમાડ્યા લાડકીબાઈને મહારાજ કે આવે અમે થોડી વાર પડી જઈએ તું અંદર જઈ અને નવા ગાદલાને પલંગને બધું બિછાવી દે લાડકીબાઈ જ્યાં અંદર ગયા ત્યાં ભગવાન અદ્રશ્ય થઈ ગયા અદ્રશ્ય થઈ ગયા એનો ભાવ તો જમવાનો પૂરો કરી ગયા લાડકીબાઈ સમાધિનિષ્ઠ હતા સમાધિની અંદર જોઈને ઘટપુરમાં જોયું કે મહારાજ શું કરે છે ત્યાં તો લક્ષ્મી વાડીએ કકડા લે મહારાજ નો પાર્થિવ દેહ એનો અંતિમ વિધિ કર્યો એવી ત્યાં લીલા મહારાજે જે બતાવી એની પાછળ કરુણ સાગર ની અંદર આખું ઘટપુર ડૂબી ગયેલું લાડકી બાઈને થયું કે આ શું પણ એને વિચાર્યું કે આ તો મારે ઘેર મહારાજ મને દર્શન મારો ભાવ હતો ને એટલે જમીન દર્શન આપીને જતા રહ્યા પછી બહુ દુઃખી થયા વિચાર એટલો કર્યો કે મહારાજ તો સત્સંગમાં પ્રગટ બિરાજે છે એટલે મહારાજ આજે પણ પ્રગટ બિરાજે છે આજે પણ મહારાજ સતત સતત ને સતત જે એવા છે એને દેખાય જ છે એનો થાળ જમવા આવે જ છે એને મળે જ છે પંચાબ્દી મહોત્સવ કંડારી ગુરુકુલમાં થયો ત્યારે જેટલા દિવસ ઉત્સવ થયો પૂજે ગુરુજીને રાત અને દિવસ મહારાજ માનકી ઉપર દર્શન આપતા અને રાત દિવસ ફરતા એના દર્શન થતા માનસરોવરની યાત્રામાં અમે જ્યારે પૂર્વે યાત્રાઓમાં ગયા ત્યારે ગુરુજીને સતત ત્યાં નીલકંઠવરની રૂપે મહારાજના દર્શન થતા સતત મહારાજના દર્શન થતાં મહારાજના જે એવા પ્રેમી ભક્તો છે સંતો છે મોટા મુક્તો છે એને મહારાજ મળે જ છે આપણે પણ એ રસ્તે ચાલશું એવો ભાવ મહારાજમાં વિશુદ્ધ રાખીશું તો આપણે પણ એવા ને એવા એક દિવસ થશું અને આપણને પણ એવો અનુભવ થશે એવો અનુભવ થયો કે ના થયો મોટી વાત એ છે કે એવો જેને એનો અનુભવ છે જેને પ્રગટ રૂપને પેખીયું છે ના એ બે નેત્ર જેને વાલમ વાતો કરી છે એની એ જીહવા પવિત્ર જેને ભગવાન સાથે વાતો કરી જેને ભગવાનને જોયા જેને ભગવાનનો સ્પર્શ કર્યો જે ભગવાનના પ્રેરા થકા જે ચરણ ચાલ્યા છે જે હાથે ભગવાનને જમાડ્યા છે જે ભગવાનને ભેટ્યા છે એવા મોટા પુરુષ આપણને ભેટે છે આપણને માથે હાથ મૂકે છે આપણને રૂડા આશીર્વાદ આપે છે આપણને ધામમાં લઈ જવાના કોલ આપે છે અહીં ભેગાને ત્યાં ભેગા આવા વચનો કહે છે આવા આશીર્વાદ આપણી ઉપર વરસે આપણી કરોડો જન્મોની કસરો ટાળવાની જવાબદારી માથે રાખીને ભગવાનને કરોડો નબજો વખત આપણી ભૂલોની પ્રાર્થના કરે છે આપણા પ્રાયશ્ચિતો કરે છે અને આપણને મૂર્તિના સુખે સુખીયા કરવા રાતને દિવસ મહેનત કરે છે એટલે એવો અનુભવ આપણને થયો કે ના થયો પણ એવો જેને અનુભવ છે એ આપણને મળ્યા એ જ આપણા મોટા ભાગ્ય છે કશું કરવાનું બાકી ના રહે પ્લેન એમાં ઉડવાની તાકાત છે પણ પ્લેન જેટલી ઉડવાની તાકાત જેમાં ન હોય એ પ્લેનને મળ્યો ને એટલે ઉડ્યા બરાબર જ છે બોલો પાંખો છે આપણે અહીંથી પાંચ ફૂટે અદ્ધર થવાય એવું છે અરે એક ફૂટે અધ્ધર થવાય એવી આપણી તાકાત ખરી પણ પ્લેનમાં બેસીએ તો ચાલીસ હજાર ફૂટ ઊંચા થઈએ થઈએ છે કે નહીં કોણ થાય છે આપણે પોતે જ થઈએ છીએ કોઈ કહી શકે કે હું ચાલીસ હજાર ફૂટ ઊંચે નથી એમ પ્લેનમાં બેઠેલો નાનું પ્લેન હોય તો ત્રીસ હજાર ફૂટે હોય પચીસ હજાર ફૂટે હોય પણ કોઈ એવું કહી શકે કે હું પૃથ્વી પર નથી અત્યારે અરે આકાશમાં નથી આકાશમાં છું કેવી રીતે છો ભાઈ પાંખો છે તમારે કેવી રીતે છો તમારી અંદર કાંઈ ઉડવાની શક્તિ છે શું તમે કોઈ યોગ સાધના કરી છે તમે શરીર હોતા ઉડી જાઓ ના કોઈ સાધના નહીં પાંચસો ડોલરની ટિકિટ લઈને પટ્ટો બાંધીને બેઠા ટાઈમે આવીને આટલી સાધના છે ખાલી પાંચસો ડોલર બસો ડોલર બે હજાર ડોલરની ટિકિટ લઈને પટ્ટો બાંધીને ટાઈમે આવીને સિક્યુરિટી ચેકિંગમાંથી બેહી ગયા છે અને કોઈ પણ ઉપાધિ કર્યા આવીને પટ્ટો બાંધીને ઉતરી જવું છે બસ આટલો નિર્ધાર છે એટલે પહોંચી જ જવાના છે હમણાં પંદર કલાકમાં તો ઇન્ડિયા હમણાં ઓગણીસ કલાકમાં તો ડાયરેક્ટ ફ્લાઇટ છે સ્વામી અહીંથી સીધો હમણાં ઓગણીસ કલાકમાં તમે ફોન કરશો એટલે મારો સેલ ફોન ત્યાં ચાલુ થઈ જશે ઇન્ડિયા હમણાં કેટલો કોન્ફિડન્સ કમસે કમ મૂર્તિના ભોગતા ના થઈએ તો એટલો કોન્ફિડન્સ તો રાખો જે મૂર્તિના ભોગતા છે એ આપણને મળ્યા છે ને એમ કહો આ દેહ છૂટ્યો ને એટલે મૂર્તિમાં આ દેહ છૂટ્યો ને અમના ધામમાં આ દેહ છૂટ્યો ને મુક્તોની પંક્તિમાં એટલો કોન્ફિડન્સ તો ભલા રાખીએ અહીંની એરલાઇનો ઉપર એ આટલો કોન્ફિડન્સ પાયલોટોને નથી ઓળખતા એની ઉપર કોન્ફિડન્સ તો આ પુરુષોત્તમ નારાયણને મળેલા મોટા પુરુષો પર જો આપણે એટલો એના કરોડમાં ભાગનો વિશ્વાસ રાખીને ચાલીશું તો અપૂર્ણ લાગે સાધનાના માર્ગે સાધનાના માર્ગે અટકવું નહીં અને મોક્ષની જે આપણને પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિની અંદર અધૂરુંપણું ક્યારેય માનવું નહીં સાધનામાં અટકવું નહીં અને પ્રાપ્તિની અંદર અપૂર્ણપણું માનવું નહીં આટલું જે સાધક રાખે એને સહેજે છે જે આ લોકને આ લોકમાં પરલોકનું મૂર્તિનું સુખ આવે મહારાજ આવા ચરિત્રો કરે છે મહારાજ આવી લીલાઓ કરે છે આધરાનંદ સ્વામી હજુ ઘણી બધી વાતો લખશે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહેશે એને આપણે આવતીકાલ સાંભળશું શ્રી ગણેશ્યામ મહારાજ